આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દેશભરમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનના આયોજનો થઈ રહ્યા છે. આ અંતર્ગત અમદાવાદમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજિયનલ આઉટરીચ બ્યુરો અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ગુજરાત રિજન દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નહેરુ યુવા કેન્દ્ર, એનએસએસના સ્વયંસેવકો તેમજ આરઓબી અને પીઆઈબીના અધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમ રિવરફ્રન્ટ પરથી વલ્લભ સદન સુધી ફિટ ઇન્ડિયા દોડનું આયોજન થયું હતું, જેમાં લગભગ 3.5 કિલોમીટર સુધીના રૂટ પર હાથમાં રાષ્ટ્રભક્તિના પ્લેકાર્ડ્સ અને ત્રિરંગા સાથે સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તથા રિજિયોનલ આઉટરીચ બ્યુરોના ગુજરાત રિજિયનના એડીજી ડોક્ટર ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે આ રનનો ઉદ્દેશ રાષ્ટ્રભાવના જગાવવાની સાથે નવી પેઢી આપણા આઝાદીના ઇતિહાસથી પરિચિત થાય અને સાથે સાથે તંદુરસ્તી મામલે પણ જાગૃત થાય એ છે. है हमें इंडिया को भी फिट रखना है और हमें आजादी का अमृत महोत्सव भी मनाना है और हमारी आजादी में जिन जिन लोगों ने बहुत योगदान किया था, अपनी लाइफ सेक्रीफाइस की थी, अपना सब कुछ जमीन जायदाद सब सेक्रीफाइस करके ब्रिटिशर के सामने लड़े थे और भारत माता के चरणों में जिन्होंने अपने प्राणों की आहुति दे दी थी, ऐसे वीरों को याद करना है और इन स्मृति के साथ हमें फिट इंडिया का कैंपेन भी चलाना है. तो ये दोनों थीम को मिलाकर आजादी का अमृत महोत्सव और फिट इंडिया रन 2.0 उसको लेकर आज हमने ये रन का आयोजन किया है. आ रन द्वारा आपणे फिट रहेवानो पण संदेश आपवाना छीए अने साथे साथे गांधीजी सरदार जेवा आजादीना शिल्पीओ अने नामी अनामी एवा अनेक शहीदोने श्रद्धांजलि पण आपवाना छीए. युवानोने आ कार्यक्रम द्वारा खास ए संदेश पहोंचाडवानो छे कि भाई આપણે ફિટ હોઈશું તો આપણો દેશ ફિટ રહેશે